રાપર શહેરમાં ફરી એક વખત આંખલાની અડફેટથી 22 વર્ષીય યુવાનનું કરુણ મોત નિપજ્યું. નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ માન્યુ લાઈવમાં આપને આવકારું છું. ખાસ તો અવારનવાર રખડતા આખડાઓ દ્વારા ચોક્કસપણે એવું કહેવું પડે કે દર 2 મહિને એક વ્યક્તિનો ભોગ આ આખડાઓ લે છે. વારંવાર માનવી દ્વારા સ્ટોરી ચલાવવામાં આવી છે. નગરપાલિકાને નાક ન હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ખાસ તો આ જે મૃત્યુ છે, એક 22 વર્ષના યુવાનનું મૃત્યુ, અને એ રખડતા ઢોર દ્વારા થયું હોય ત્યારે નગરપાલિકાએ નહીં આખે આખા સરકારી તંત્રને શરમમાં બેવો બનાવશે. આ પણ અત્યારે આવી કરુણતા વચ્ચે નગરપાલિકાને દોષ દેવો કે કોઈને પણ દોષ દેવો એના કરતાં આ પરિવારના ભાગ્યને દોષ દેવો એવું લાગશે. કારણ કે એક તો જે મેં વાત સાંભળી પ્રમાણે 2 દીકરા છે, એમની મમ્મીને કેન્સર જેવું અસાધ્ય બીમારી છે, એના માથે જ ઘર હતું એમ કંઈ તો પણ કહેવાય. એટલે ક્યાંક ને ક્યાંક એક પરિવારનો આધારસ્તંભ આ નગરપાલિકાની નાગરદારીએ છીનવી લીધો છે એવું ચોક્કસપણે કહેવું પડે. મારી સાથે અત્યારે આ જીગરનો જે શેઠ હતા એ છે, એનો પરિવાર છે, અને ખાસ તો આ દીકરાની શમશાન યાત્રા આ દિવસ નીકળી. એના પહેલાં જ્યારે આખો આખો સમાજ ઊભો છે, રાપરના આખા વિસ્તારના લોકો ઊભા છે, આ વિસ્તારમાં જે આખડાઓનો ત્રાસ છે, એટલે આ વિસ્તારમાં છે એવું પણ નહીં, આખે આખા રાપર શહેરમાં એટલો ત્રાસ છે. 6 મહિનાની અંદર 3 મૃત્યુ થયા છે અને ઓછામાં ઓછી અસંખ્ય વ્યક્તિઓને આ આખડાઓ ઘાયલ કર્યા છે. હજી સુધી તંત્રનું રૂંવાડું ફરક્યું નથી. એટલે ક્યાંક ને ક્યાંક જો તંત્ર, મને તો ક્યારેક એવું લાગે છે કે આ આખડાઓના કારણે ભવિષ્યમાં લોકડાઉન કરવું પડશે. અહીંથી આપણે ફોન કરશું કે ભાઈ પાવર હાઉસ વિસ્તારને આખડાઓ ઘેરી લીધો છે, નગરપાલિકાવાળા આપણને ફોન કરશે, તમે પોલીસને ફોન કરો, હમણાં ઘેરી લીધા છે. પોલીસ સ્ટેશને પૂછશો તો એ કહેશે અમને ઘેરી લીધા છે. આવો ત્રાસ ન થાય એના પહેલાં તંત્રને જાગવું પડશે, અન્યથા રોજ આવા જીગર મરતા રહેશે. શું કહેશું ભાઈ? રાપર નગરપાલિકાની બેદરકારીના કારણે મારો ભાઈ આજે એક્સપાયર થઈ ગયો છે, રખડતા ઢોરના કારણે. આનું જે હોય કાંઈ રસ્તો મને જલ્દી શોર્ટકટ પતાવી દે, નકે મજા આવશે નહીં. નગરપાલિકામાં હું ચીમકી જ આપું છું ખુલ્લી, કે હું આત્મહત્યા કરીશ. બરોબર. ખાસ તો રાજુભાઈ, તમે હમણાં જેમ વાત કરી કે એક આખડાના કારણે આખો થાંભલો પાડી નાખ્યો, ભગવાનની કૃપા કે એ થાંભલો પડ્યો ત્યારે કોઈ હતું નહીં ને એમાં અસર. કારણ કે એક તો જીવતા વાયર હતા અને એ થાંભલો જો આખડાએ પાડી નાખ્યો તો એમાં જાનાની ભગવાનની કૃપા છે, ન થઈ પણ થઈ હત તો એનું પરિણામ શું એમ. એટલે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા વિચારાતું નથી. પણ રાજુભાઈ શું બનાવતું? આખું બનાવ 2 દિવસો અગાઉ અમારી શેરીમાં 2 આખલા વળતા ત્યારે, જેના કારણે વીજ પોલમાં અપકાણા અને વીજ પોલ ધરાશાય થઈ ગયો. હવે હું એ કારણે અમારી શેરીમાં નાનકા મોટા ઘણા બાળકો રમતા હોય, આ તો ભગવાનની કૃપા કહેવાય કે કોઈ તે ટાઈમે હાજર હતું નહીં, નકા એમાં જીવજાત અને તેથી જો ના થયું તો આજે કાલની અભિના બની કે જેમાં અમારો મિત્ર હતો જીગર, એનું મૃત્યુ થયું. અમારો પાડોશી છે બીજા ખીમાભાઈ, એમનો પણ એક્સિડન્ટ થઈ ગયો આખલાને લીધે, ને એમને પણ પગમાં ગંભીર ઈજા આવી. એટલે આની જે પણ જવાબદારી હોય, નગરપાલિકા હોય કે જે સંસ્થાઓ જે આ ઢોરાની લઈને બેઠી હોય બધું, તો બધાને સાથે મળીને આના વિશે કંઈક કરવું જોઈએ. અને જે પણ સાથ સહકાર જોતો હોય અમારા ગામ તરફથી, તો અમે પોતે આમાં ભેગા રહેશું. અહીંયાથી જીગરનો હજી તો એક્સિડન્ટ થયો જ હતો, અને હજી તો હોસ્પિટલેથી આગળ લઈએ નતા ગયા, અને ત્યાં તો મને ફોન આવ્યો ત્યાંથી કે તારા પપ્પાનો એક્સિડન્ટ થવાને આખલે પાડ્યા છે. હું અહીંયાથી સીધો દોડીને ત્યાં કને ગયો, ત્યાંથી અહીંયા લઈ આવ્યો. અહીંયા પણ 7 ટાંકા આવ્યા પગની અંદર, એ આખલે જ કર્યું. એક દિવસની અંદર 2 બનાવ બન્યા. એક તો ભાઈ જેવો ભાઈ ખોયો, અને પ્લસમાં બીજે જતા આ નગરપાલિકાવાળા કંઈ ધ્યાન નથી દેતા. ધ્યાન દેતા હોય ને તો આવો બનાવ બને જ નહીં પહેલી વાત કોઈ દિવસ. આ વિસ્તાર એટલે શ્રમજીવીઓનો વિસ્તાર છે. ખાસ તો અહીંયા જેને કહેવું હતું કહી શકાય કે મજૂર વર્ગ છે. એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોને જે તકલીફ પડે રહી એનું હજી સુધી નગરપાલિકાએ કોઈ, મને તો એવું લાગે છે કે નગરપાલિકા અમુક વિસ્તારોને જાણે કેમ અણમાનીતા હોય એવું દેખાય છે. એટલે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાને ધ્યાન દેવું પડશે. અને ખાસ તો આ રખડતા ઢોર માટે મને એ સમજાતું નથી કે આપણે આવડું મોટું જીવદયા મંડળ છે, અને એવું કહેવાય કે રાપરનું જીવદયા મંડળ એટલે બહુ બધાથી મોટું જીવદયા મંડળ, રખડતા આખડાઓમાં જીવ છે કે નહીં એ જીવદયા મંડળને કેમ યાદ નથી આવતું? કદાચ હશે, સમજી લો કે તમે તમારી પાસે 10,000 ઢોર હશે, 11,000 ઢોર હશે, પણ આ 3-4 એમાં સમાવી લો તો તમને તકલીફે ક્યાં પડે છે. અને ખાસ તો જ્યારે રાતા તળાવ, મારે એકવાર મુંબઈમાં વાત થઈ હતી ભાઈ મંજીભાઈ ખીસીભાઈ ભાનુશાલીથી, કે વાંધો નહીં તમારા રાપરના ઢોરો મૂકી દો. આજે મને જે આ યુવાનો છે એ એમ કહેશે કે જો ઢોરોને મૂકવાના થાય તો ગાડીની વ્યવસ્થા અમે કરી દઈશું. એટલે ક્યાંક ને ક્યાંક આમાં જાગૃતોએ, શ્રેષ્ઠીઓએ, જીવદયાની વાતો કરતા જીવ દયાળુઓએ બધાએ ધ્યાન રાખવું પડશે, ને કે જીગર જેવા અવારનવાર આવા જીગરો મરતા રહેશે અને
કેવું હોય તો એમ કહી શકાય કે રોમ જ્યારે ભડકો બળતું હોય ત્યારે નીરો ડફલી વગાડે, એ રીતે નગરપાલિકા ડફલી વગાડે છે. ક્યાંક ને ક્યાંક નગરપાલિકાને જાગવું પડશે, જાગૃત નાગરિકોને જાગવું પડશે, જીવદયા મંડળના જે માંધાતાઓ રહ્યા એમને પણ વિચારવું પડશે. એક 22 વર્ષનો દીકરો જ્યારે આખલાથી એનું મૃત્યુ થાય ત્યારે આ શહેર માટે શરમજનક વિનાશ છે. ઘનશ્યામ બારોટ, માંડવી, લાવ્યું રાપર, ગુજરાત.